नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण पांच विषय छे आसपास अने पाठ अधार हवे अमे क्यां जईए विषय भणीशुं। तो अगाउ आपणे अगाउना वीडियो में आपणे जोई गया के अनुजभाई अने अनुजभाईना परिवार विषे। तो अनुजभाई ने तेमनुं गाम छोड़ी अने शहेरमां जवानो थयो हतो। तेमना गामना जूना दिवसो तेमने याद आवे छे, तो एमना विषे पण आपणे घणो बधुं जोई गया। ત્યારબાદ આપણે નદીની પાર નદીને તેમના ગામને નદીને પેલે પાર એક ખૂબ મોટો બંધ બાંધવાનો હતો, એ માટે પણ આપણે જોઈ ગયા। હવે આજે આપણે જોઈશું નવી જગ્યા। તો ઉનાળાની બપોર હતી, અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા। તેના પગ પાકા દામણના રસ્તા પર દાઝી રહ્યા હતા, ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતો। એટલે કે ઉનાળાની બપોર હતી, ખૂબ ઉનાળામાં કેવો તડકો પડે છે, એમ ખૂબ જ તડકો પડતો હતો। અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા, તેના પગ પાકા દામણના રસ્તા પર દાઝી રહ્યા હતા, ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતો। ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા, તો શું હતું, ફક્ત થોડા ઘર અને દુકાનો જ હતા। અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો, તો ક્યાં જતો હતો, તો અનુજ દવા ખરીદવા ગયો હતો। તો દવા ખરીદ્યા પછી તે ઘરના રસ્તે જઈ રહ્યો હતો, તેની પીઠ પર એક જૂનું ટાયર હતું, તો તેના પીઠ ઉપર શું હતું, તો તેના પીઠ ઉપર એક જૂનું ટાયર હતું। આ દિવસોમાં તેણે તેનો ચૂલો આ રબરના જૂના નાના ટાયરના ટુકડાઓથી સળગાવવો પડે છે, તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે, પરંતુ ટાયરના સળગાવવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે। શું તો આ દિવસોમાં તેનું ગામ છોડી અને બીજે રહેવા જાય છે, ત્યાં આ દિવસોમાં ગરમીના દિવસો હોય છે અને આ દિવસોમાં તે આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓ કરે છે અને એ ટુકડાઓથી તે ચૂલો સળગાવે છે, તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે, પરંતુ ટાયરના સળગાવવાથી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે। ટાયરના સળગાવવાથી તેમાંથી ગંધ નીકળે છે અને ધુમાડો પણ ખૂબ જ આવતો હોય છે। આ નવા સિંધુરી ગામમાં તેઓએ દરેક વસ્તુઓ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનો લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે। તો તેઓ જે નવા સિંધુરી ગામમાં રહેવા માટે આવ્યા છે, ત્યાં તેમને દરેક વસ્તુઓ જેમ કે દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનો લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડતા હતા। તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી, આ માટે પૈસા ક્યાંથી લાવવા, આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો। શું કેરોસીન માટે એમની પાસે પૈસા પણ હતા નહીં અને તેમને પોસાય તેમ હતું નહીં, માટે આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા એમ તે વિચારતો અનુજ ઘરે પહોંચ્યો। પતરાના છાપડાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું, તેમનું ઘર સિંદુરમાં કેવું હતું, તો પતરાના છાપડાવાળું હતું, જે જાણે કે ગરમીમાં ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું
હતું. અનુજની પત્નીને ખૂબ તાવ હતો. અનુજની પત્નીને ખૂબ જ તાવ હતો. તે ખૂબ બીમાર પડી ગઈ હતી. તેની દીકરી જીયા, અનુજભાઈના દીકરી જીયા, તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી. તો અનુજભાઈની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. તેમની પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેરી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલાં જ મરી ગયા. તો અનુજના માતા પિતા ખેરી ગામ છોડવા વિશે એટલા બધા દુઃખી થઈ ગયા હતા કે તેઓ અહીં આવતા પહેલાં જ મરી ગયા હતા, મૃત્યુ પામ્યા હતા. સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા. સિંદુરીમાં કેટલા? તો ફક્ત 8-10 પરિવારો જ હતા, જેમને તે પોતાના કહી શકે. જેઓ તેના જૂના ગામના હતા, તેઓ જે પહેલાં જૂના એમના ખેડી ગામમાં રહેતા હતા, ત્યાંના 8-10, ફક્ત 8-10 પરિવારો જ હતા. આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા. જેમને જ્યાં જગ્યા આપવામાં આવી ત્યાં તેઓ જતા રહ્યા. આ ગામ અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. તો અનુજે જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્નમાં જે ગામ આવ્યું હતું એવું આ ગામ હતું નહીં. ત્યાં વીજળી તો હતી પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી હતી અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું હતું. ત્યાં ન તો નળ તો હતા પરંતુ પાણી મળતું નહીં. તો આ ગામમાં વીજળી હતી પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું હતું. ત્યાં નળ તો હતા પરંતુ પાણી મળતું નહીં. આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો. પરંતુ તે ખેતી લાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજ અને તેના પરિવાર સખત મહેનત કરતા. પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા. ખેતીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. ખેડી ગામમાં લોકો વારંવાર બીમાર થતા નહીં. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે જ્યાં છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડૉક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. તો ખેડી ગામમાં
એવા માણસો હતા જે જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી અને તેનો કેવી રીતે ઈલાજ થાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદરીમાં હોસ્પિટલ તો છે, પરંતુ ડૉક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. અહીં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણીકેણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણ નોટરિયા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા. જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. તો આ સિંદુરી ગામમાં ખેડી ગામમાં શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત પણ કરતા હતા નહીં. તેમની ભાષા અને રહેણીકેણી પણ જુદા હતા. વિસ્તાર પ્રમાણે ભાષા અને રહેણીકેણી અલગ અલગ પડતા હોય છે. એવી જ રીતે અહીં પણ ભાષા અને તેમની રહેણીકેણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણ નોટરિયા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા. જે તેણે જોયું હતું, જે સ્વપ્ન અનુજભાઈ જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. તો લખો, શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? તો બાળકો, સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું નહીં. સિંદુરી ગામ અનુજના ગામના સ્વપ્નના ગામ કરતાં ખૂબ જ અલગ હતું. તેની સિંદુરી અને તેના સ્વપ્નમાં ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? તો તેને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ, સિંદુરી ગામમાં દવાખાનાઓ તો હતા, પણ ત્યાં ડૉક્ટર મળવા ખૂબ જ મુશ્કેલ હતા. જ્યાં નળ તો હતો, પરંતુ પાણી મળતું નહીં. વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડો સમય જ મળતી અને વીજળીનું બિલ પણ ચૂકવવા પડતું. અહીં શાળા તો હતી, પરંતુ ખેડી ગામમાં જે રીતે શિક્ષકો બાળકોની સંભાળ રાખતા તે રીતે અહીંના શિક્ષકો બાળકોની સંભાળ રાખતા નહીં. બસ આ રીતે સિંદુરી ગામ અને તેના સપનાના ગામમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. તમે ક્યારેય કોઈના ઘરે વણ નોટરિયા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ક્યારેય કોઈના ઘરે વણ નોતર્યા મહેમાન એટલે કે બોલાવ્યા વગર અચાનક પહોંચી ગયા છો, તો તમને કેવું લાગ્યું છે એ વિશે તમારે લખવાનું છે. જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે, ત્યારે તમારો પરિવાર શું કરે છે? તો આપણા બધાના ઘરે મહેમાન આવતા જ હોય છે. તો તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે, તો તમારો પરિવાર તેમના વિશે શું કરે છે એ તમારે લખવાનું છે. થોડા વર્ષો પછી અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો. અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો. તેના બાળકો પણ હવે મોટા થઈ ગયા હતા, પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. તે હજી પણ જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં હવે ખેડી ન હતું.
ત્યાં મોટો બંધ હતો, ત્યાં ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલો મોટો તળાવ હતો. અનુજે વિચાર્યું, જો આપણે વર્ણવતનિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. તો અનુજે શું વિચાર્યું કે જો આપણે વર્ણવતનિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન પણ સાકાર થાય. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને એ શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય, સારું જીવન આપવું. તેનું શું સ્વપ્ન હતું? તો અહીં તેના બાળક સાથે નવું જીવન ચાલુ કર્યું અને ફક્ત તેનું એક જ સ્વપ્ન હતું તેના બાળકો એ શાળાએ જાય અને સારું ભવિષ્ય બનાવે, સારું જીવન જીવે. અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેને આશા હતી કે બધું સારું થશે. અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેને આશા હતી કે બધું સારું થશે. અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તો અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગાવહાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર, કોને ખબર આપણે અહીંથી પણ ફસવું પડે. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. શું મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી? અનુજ ડરેલો અને ચિંતામાં હતો. તે વિચારતો, અમે સિંદૂરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદૂરી છોડી મુંબઈ આવ્યા. તો અનુજ ચિંતામાં હતો અને તે વિચારતો હતો, અમે સિંદૂરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદૂરી છોડી મુંબઈ આવ્યા. જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? શું વિચારે છે કે જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. વિચારો. અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, શું મુંબઈ તેવું હતું? તો અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે વિચાર્યું હતું કે અહીં અહીં સિંદૂરીમાં જો આપણે વર્ણવતનિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે અહીંથી જતા રહેવું જોઈએ અને જ્યાં આપણા સ્વપ્નો સાકાર થાય. આમ વિચારી તેઓ મુંબઈ આવ્યા હતા. એટલે મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, તો શું કલ્પના કરી હતી? કે મુંબઈ જઈશું અને સારી રીતે જીવન જીવશું અને આપણા સ્વપ્ન સાકાર કરીશું. તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? તો આપણા મત પ્રમાણે અનુજભાઈના બાળકો મુંબઈમાં મહાનગરપાલિકાની સરકારી શાળામાં જતા હશે. શોધી કાઢો અને લખો.
એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય? તેમની સાથે વાત કરો અને શોધો તો તેઓ ક્યાંથી આવ્યા છે, શું તેઓ પહેલાં ક્યાંથી આવ્યા છે, તેઓને અહીં શા માટે આવવું પડ્યું છે, તો પહેલાં તેઓ ક્યાંથી આવ્યા છે એ લખવાનું, અને તેઓને અહીં શા માટે આવવું પડ્યું છે એનું કારણ લખવાનું છે. તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા? આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં તેઓને કેવી લાગી? તો ત્યાં પહેલાં જ્યાં રહેતા હતા એ જગ્યા કેવા પ્રકારની હતી તે લખવાનું છે, અને આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં તેઓને કેવી લાગી એના વિશે આપણે લખવાનું છે. શું તેમની ભાષા અને રહેણી કહેણી અહીંના લોકો કરતાં જુદી છે? તેમની ભાષા અને રહેણી કહેણી અહીંના લોકો કરતાં જુદી છે, કઈ રીતે તે લખવાનું છે. તો બીજા વિસ્તારમાંથી અલગ બીજા વિસ્તારમાં આપણે જ્યારે જઈએ ત્યારે એ ભાષા અને રહેણી કહેણી એ રીતે જુદા એટલે કે અલગ પડતા હોય છે. તેમની ભાષાના થોડા શબ્દો શીખો અને તમારી નોટબુકમાં લખો. તો તેમની ભાષાના થોડા શબ્દ શીખવાના છે, તમારી નોટબુકમાં લખવાના છે. તો બાળકો આ રીતે તમારે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે તમે ન બનાવી શકતા હોય એવી કોઈ વસ્તુ બનાવવાનું તેઓ જાણે છે? જો તમે ન બનાવી શકતા હોય એવી વસ્તુ તેઓ બનાવવાનું જાણે છે? જો હા તો શું? તો જો હા તે બનાવી શકતા હોય તો શું એ તમારે અહીં લખવાનું છે. તમે ક્યારેય શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું છે કે સાંભળ્યું છે? આ વિશે તમને કેવું લાગ્યો? તો તમે ક્યારેય શહેરની ઝૂંપડપટ્ટી, શહેરમાં અનેક નાની મોટી ઝૂંપડપટ્ટીઓ હોય છે ને અનેક કારણોને હિસાબે એ ઝૂંપડપટ્ટી ક્યારે ખસેડાઈ છે એવું વાંચ્યું છે કે સાંભળ્યું છે? આ વિશે તમારે લખવાનું છે. તમને કેવું લાગ્યું એના વિશે તમારે લખવાનું છે. લોકોની તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે, સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે? તો જો લોકોને તેમની નોકરીમાં બદલી મળે, તો નોકરીમાં બદલી મળે તો આપણે જે તે સ્થળેથી બીજા સ્થળે જવું પડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને સ્થળાંતર થઈ કરી અને ત્યાંના વાતાવરણ પ્રમાણે આપણે સેટ થવું પડે, અનુકૂળ થવું પડે. પહેલાં તો આપણને અલગ જ લાગે, પછી થોડા દિવસો બાદ ધીમે ધીમે આપણે ત્યાં પણ સેટ થઈ જવું પડે છે. ચર્ચા. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી, શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. તમને આ વિશે કેવું લાગે છે? તમારા વર્ગમાં ચર્ચા કરો. આપણે શું શીખ્યા? વિચારો આપણે શું શીખ્યા. અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા આવે છે. શું તમે વિચારો છો તેમનું જીવન પહેલાં તે રહેતા તેના કરતાં સારું થઈ શકે છે? તેઓને મોટા શહેરોમાં કેવું લાગતું હશે? કલ્પના કરો. તો અનુજના પરિવારની જેમ હજારો પરિવારો મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા માટે આવે છે. જેમ મોટા શહેરોમાં આવ્યા બાદ મોટા શહેરોમાં નોકરી ધંધા તો મળી રહે છે, પરંતુ રહેવા માટેની જગ્યા, ખાવા પીવા માટે અનેક ખર્ચો વધી જતા હોય છે અને તેમનું જીવન પહેલાં તે રહેતા તેના કરતાં સારું પણ થઈ શકે અને સારું પણ થઈ શકે છે
અને સાથે સાથે અનેક તેમને મુશ્કેલીઓ પણ નડે છે. તેઓને મોટા શહેરોમાં કેવું લાગતું હશે? તો પહેલાં તેઓ ગામડામાં રહેતા હોય તો ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરે ત્યારે ગામડાનું વાતાવરણ અને શહેરનું વાતાવરણ ખૂબ જ અલગ હોય, તો પહેલાં તેમને ખૂબ જ અલગ લાગતું હશે. પછી તેઓ ધીમે ધીમે શહેરમાં અનુકૂળ થઈ જતા હશે, સેટ થઈ જતા હશે. તો બાળકો, આ પાઠમાં અનુજભાઈના પરિવાર વિશે વાત કરવામાં આવી હતી. તો આપણે ઘણું બધું જોઈ ગયા. તો બાળકો, આ પાઠ આપણો અહીં પૂરો થાય છે. આ પાઠ આપણે શીખી ગયા. હવે તમારે વાંચન કરવાનું છે. ધન્યવાદ.